આજે શ્રાવણ મહિનાનો અંતિમ દિવસ અને અમાસને પાચી તીર્થમાં ઉમટ્યું માનવ મહેરામણ. ભાદરવાની અમાસના નામે ઓળખાતી આ અમાસે પાચીના પીપળે પાણી રેડવાનું અને પિતૃ તર્પણ કરવા માનવ મહેરામણ ઉમટ્યું. આ દ્રશ્યો છે પ્રાચીન તીર્થના. આજે મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું છે, કારણ કે આજે શ્રાવણ માસનો અંતિમ દિવસ અને ભાદરવી અમાસને લઈ અહીં પિતૃ કાર્ય માટે શુભ સ્થળ મનાય છે. કારણ કે પ્રાચી ગામ ઐતિહાસિક પીપળો આવેલું છે. શ્રીમદ ભાગવતમાં આ પીપળાનું ખાસ મહત્વ વર્ણવેલું છે. આજે ભાદરવી અમાસને લઈને હજારો લોકો પિતૃ તર્પણ માટે પ્રાચી આવ્યા છે. ભગવાન કૃષ્ણએ પોતાના પિતૃઓના મોક્ષે પ્રાચીના પિતૃ પાણી રેડી પિતૃ તર્પણ કર્યું હતું. કહેવાય છે કે 100 વાર કાશી અને 1 વાર પ્રાચી, 100 વખત કાશી વિશ્વનાથના દર્શન કરવાથી જે પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે, ત્યારે આજે મુક્તિ અમાસને લઈને ગુજરાત સહિત દેશભરમાંથી હજારો શ્રદ્ધાળુઓ પ્રાચી તીર્થે ઉમટી રહ્યા છે. અહીંના મોક્ષ પીપળે પાણી રેડી પિતૃ તર્પણ કરીને માધવરાજીના ભાવપૂર્વક દર્શન કરી પુણ્યનું ભાથું બાંધી રહ્યા છે. પ્રાચીમાં સરસ્વતી નદી પૂર્વ તરફ વહે છે. અહીં આવેલા પવિત્ર કુંડમાં સ્નાન કરવાથી પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે. ભગવાન વિષ્ણુ માધવરાજી સ્વરૂપે અહીં સાક્ષાત બિરાજે છે. તેમના પૂજન અર્ચન અને દર્શન કરવાથી મહાલક્ષ્મીની કૃપા રહે છે. વ્યાપાર ધંધામાં વૃદ્ધિ થાય છે. નોકરીમાં પદો ઉન્નતિ મળે છે. અહીં પિતૃ તર્પણ કરવાથી ગૃહકલેશ દૂર થાય છે. સામાજિક માન સન્માન અને પ્રતિષ્ઠા વધે છે. દીપક જોશી, ZS TV, ગીર સોમનાથ. અત્યારે અને ઘણા લાંબા સમયથી અમારી ઈચ્છા હતી કે પ્રાચી આવી અને અમારે અમારા પૂર્વજોને જો કોઈ અસંતુષ્ટ રહી ગયા હોય તો એમ કે એને તૃપ્ત કરવા માટે થઈને અહીંયા પ્રાચીને પીપળે પાણી પીવડાવવાનું જે મહાત્મ્ય છે, એ મહાત્મ્યના અનુસંધાને અમે ઘણા સમયથી વિચારણા કરતા હતા, પણ આજે આવવાનો મોકો મળી ગયો છે તો અમારે માટે સૌભાગ્યની વાત છે. આજે સાહેબ અમાસ છે, શું કહેશો? અમાસ છે એટલે બહુ જેને કહેવાય ને કે 13-14 અમાસ શ્રાવણ મહિનાની એટલે ભાદરવાની એટલે બહુ જેને કહેવાય કે ઉત્તમમાં ઉત્તમ દિવસો છે. અને અહીંયા પૂર્વજો આ દિવસોમાં જે કંઈ તર્પણ કરીએ એ સ્વીકારવા માટે આવે છે તો આપણને એક આત્મસંતોષ થાય અને એ તૃપ્ત થાય એવું માનવામાં આવે છે. અને અમે એવું ઈચ્છીએ કે એમને તૃપ્તિ મળે અને અમને પણ આત્મસંતોષ મળે, એના માટે આવવું જરૂરી હતું અને અમે આવ્યા છીએ. અમને બહુ આનંદ થયો છે અને બહુ સરસ જગ્યા છે.